લાખણી તાલુકામાં ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યા બાદ સારો એવો વરસાદ વરસ્યો હતો, જેના પગલે ખેડૂતોમાં સારા ઉત્પાદનની આશા બંધાઈ હતી. પરંતુ પાછળના દિવસોમાં સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે બાજરી, જુવાર અને તલ જેવા તૈયાર પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠામાં વરસી રહેલા સતત વરસાદને લઈ જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ પાછોતરો વરસાદ ખેડૂતો ઉપર આફત બનીને વરસી રહ્યો છે. મોંઘા બિયારણો અને ખાતરનો ઉપયોગ કરી વાવેતર કરેલા પાકને બચાવવા મોંઘા ભાવની દવાનો છંટકાવ સાથે અથાક પરિશ્રમ કર્યો છે. જોકે મોટો ખર્ચ અને મહેનત બાદ તૈયાર કરાયેલો બાજરીનો પાક લણણી કરવાની અણી ઉપર છે, ત્યારે સર્વત્ર અનરાધાર વરસાદ વરસતા લાખણી તાલુકાના વિસ્તારોમાં બાજરી, તલ અને જુવારના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહેતા અને ભારે પવનની પરિસ્થિતિના લીધે બાજરી અને જુવારના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. બંને પાક લણણી માટે તૈયાર છે અને પાકના અંતિમ તબક્કામાં છે. આ સમયે સ્વચ્છ આકાશ અને શુષ્ક હવામાનની જરૂર હોય છે, પરંતુ સતત ભીના વાતાવરણના લીધે બાજરીના કણસામાં દાણા ફૂલવા લાગ્યા છે, તો વળી બાજરી અને જુવારના કાપણી કરેલા પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠાના લાખણી તાલુકામાં ગઈ રાતે આવેલા વરસાદના કારણે અત્યારે આસો મહિનાની અંદર તાલ, બાજરી, જુવાર, મગફળી જેવા પાકોનું કાપણી ચાલુ હોય છે અને આ સમયગાળા દરમિયાન ગઈ રાત્રે ઓસિંતો વરસાદ આવતા બાજરીના પાક, મગફળીના પાક અને જુવારના પાકને મોટું નુકસાન થયું છે. અત્યારે કાપણીના સમયમાં બાજરીના ડૂંડવા જમીનને અડેલા હોવાથી ગઈકાલના વરસાદના કારણે બાજરી ઉગવાનો પણ ભય છે અને આના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે.